કેબિનેટ બેઠક બાદ સરકારે ઓપીએસ એટલે કે જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી અને જેને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા હવે સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. કોંગ્રેસ પક્ષ પ્રથમ દિવસથી જ કહેતા હતા કે કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે જે કર્મચારી રાજ્યની વ્યવસ્થા માટે 60-60 વર્ષ સુધી પોતાનું પરિવારને બધું કરીને રાજ્યની વ્યવસ્થા માટે કામ કરતો હોય ત્યારે તેની નિવૃત્તિ પછી એને જૂની પેન્શન યોજના લાગુ થાય તો એને સામાજિક સુરક્ષા મળે. અંતે સરકારે આ સ્વીકાર્યું છે. કોંગ્રેસ પક્ષ આવકારે છે કે તેનો સંપૂર્ણપણે અમલ થાય, એમાં ભેદભાવ ન રાખવામાં આવે. ભાજપા સરકાર તાત્કાલિકપણે સુપ્રીમ કેસમાંથી કોર્ટમાંથી કેસ પરત ખેંચે, ડિવિઝન બેંચે આપેલા ચુકાદાનું સંપૂર્ણ પાલન કરાવે એવી કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે. અમે ફરીથી કહીએ છીએ કે રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે આર્થિક શોષણ બંધ થાય, ફિક્સ પેના નામે આર્થિક શોષણ બંધ થાય અને રાજ્યનો યુવાન યુવતીને સંપૂર્ણપણે ન્યાય મળે, સમયસર ભરતી થાય, સમાન કામ સમાન વેતનના નિયમ સિદ્ધાંતનું પાલન થાય એવી કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રોજા આપશો. નમસ્કાર. મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વિડીયો વાયરલ. રિક્ષામાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરાયા હતા. વાયરલ વિડીયોને ન્યૂઝ એટલે નથી કરતું પોસ્ટે. માઉન્ટ આબુમાં રીંછના ટોળાનો વિડીયો થયો વાયરલ. અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન. રીંછને જોઈને લોકોએ વિડીયો શૂટ કરવા કરી પડાપડી. બિહારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણ યથાવત કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાયી થયું. પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બિહારના મુઝફ્ફરપુરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પાણીમાં થઈ લેન્ડિંગ. ખામી સર્જાતા જવાનોએ પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી એસડીઆરએફની ટીમે જવાનોનો આબાદ બચાવ કર્યો. વિડીયો થયો વાયરલ. જૂનાગઢના માણાવદરમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગ ત્રાટકી. સ્વામિનારાયણ મંદિરમાં ટોળકીએ ચોરીને અંજામ આપ્યો. મંદિરનું તાળું તોડી દાનપેટી ઉઠાવી જતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. જૂનાગઢના માણાવદરમાં ત્રાટક્યા તસ્કરો. એગ્રોની દુકાનમાં કરી ચોરી. ₹55,000 ચોરી કરી ટોળકી ફરાર. માણાવદર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મુંબઈમાં ચેમ્બુરની દુકાનમાં આગ ફાટી નીકળી. વિકરાળ આગમાં 7 લોકોનું ભડથું. ફાયર વિભાગની ટીમો પહોંચી ઘટનાસ્થળે. ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. અમરેલીના સાવરકુંડલામાં સરદાર પટેલ સોસાયટીના રહેણાંક મકાનમાં ગટરના પાણી ભરાયા. નગરપાલિકાના પાપે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા. સમસ્યાને લઈને પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આરોપ. આણંદના સીમારસડામાં ગામમાં રસ્તાને લઈને વિવાદ. ઇન્દિરા કોલોનીથી ગામને જોડતા રસ્તા પર ખેડૂતે જમીન પર માલિકીનો દાવો કર્યો. રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દેવાતા લોકો 3 કિલોમીટરનો ફેરો કરવા મજબૂર. કાર્યવાહી કરવામાં ગાંધીનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ. અડાલજ ત્રિમંદિર સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. કડક કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ. સુરતના જર્જરિત માન દરવાજા ટેનમેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મામલે કાયદાકીય લડાઈ. પાલિકા અને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો વચ્ચે કાયદાકીય લડાઈ. 1300થી વધુ રહીશોની મહારેલી યોજાવાની તૈયારી. સોમનાથથી બીડિયા સર્કલ સુધીનો રસ્તો ચાલુ કરવામાં આવ્યો. ડિમોલિશન બાદ રસ્તો 7 દિવસથી રહ્યો હતો બંધ. રસ્તો ખુલ્લો મુકાતા રાહદારીઓ રાહત અનુભવી વેરાવળ જવા માટે ફરીને વાહન ચાલકોને લગાડવો પડ્યો હતો ચકવારો. યાત્રાધામ બહુચરાજીમાં આવેલી અય્યર રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ. ગ્રેવી, સડેલા બટાકા, બટરના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. તેલ અને અન્ય સામગ્રીના સેમ્પલ પણ લેવાયા. સ્વચ્છતાનો ભાવ જણાતા રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ. ભાવનગરમાં ન્યૂઝ 18 અહેવાલ બાદ તંત્ર થયું દોડતું. સિહોરના વરલ ગામમાં તૂટેલા તળાવનું તંત્રએ સમારકામ કર્યું. તળાવમાં વર્ષો બાદ પાણી ભરાતા ખેડૂતોએ ન્યૂઝ 18નો આભાર વ્યક્ત કર્યો. ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની બેઠક પૂર્ણ. 7-15 ઓક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી થશે. આવતીકાલે વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ પ્રતિજ્ઞા લેશે. પેન્શનધારકોને લઈને સરકારનો મોટો નિર્ણય. એપ્રિલ મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વિડીયો વાયરલ. રિક્ષામાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરાયા હતા. વાયરલ વિડીયોને ન્યૂઝ 18 નથી કરતું પોસ્ટે. માઉન્ટ આબુમાં રીંછના ટોળાનો વિડીયો થયો વાયરલ. અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન. રીંછને જોઈને લોકોએ વિડીયો શૂટ કરવા કરી પડાપડી.
બિહારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણ યથાવત કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાયી થયું. પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બિહારના મુઝફ્ફરપુરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પાણીમાં થઈ લેન્ડિંગ. ખામી સર્જાતા જવાનોએ પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી એસડીઆરએફની ટીમે જવાનોનો આબાદ બચાવ કર્યો. વિડીયો થયો વાયરલ. જૂનાગઢના માણાવદરમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગ ત્રાટકી. સ્વામિનારાયણ મંદિરમાં ટોળકીએ ચોરીને અંજામ આપ્યો. મંદિરનું તાળું તોડી દાનપેટી ઉઠાવી જતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. જૂનાગઢના માણાવદરમાં ત્રાટક્યા તસ્કરો. એગ્રોની દુકાનમાં કરી ચોરી. ₹55,000 ચોરી કરી ટોળકી ફરાર. માણાવદર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મુંબઈમાં ચેમ્બુરની દુકાનમાં આગ ફાટી નીકળી. વિકરાળ આગમાં 7 લોકોનું ભળતું. ફાયર વિભાગની ટીમો પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. વાપી ધરમપુરમાં જામ્યો વરસાદી માહોલ. નવરાત્રી દરમિયાન વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી. ઓડિશાના ભુવનેશ્વરમાં ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે બોલાવી ધડબડાટી. સૈનિક સ્કૂલના દ્રશ્યો સામે આવ્યા. બિહારના મુઝફ્ફરપુરમાં પૂરના પાણીથી હાહાકાર. રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા. લોકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા. મુઝફ્ફરપુરના અનેક ગામોમાં જળમમકાર. ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મહામહેનતે તૈયાર કરેલો પાક નષ્ટ. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી પલળી. બિહારના ભાગલપુરમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. નીચાણવાળા વિસ્તારના લોકો પરેશાન. લોકોની અવરજવર માટે પડી રહી છે હાલાકી. બિહારના મોતિહારીમાં આવેલા પૂરના કારણે કેટલાય લોકોના ઘર તણાયા. પૂરના પાણી વચ્ચે લોકોને ભોજન માટે મારવા પડે છે વલખા. તંત્ર દ્વારા યોગ્ય સહાય ન પહોંચતા લોકો મુશ્કેલીમાં. બિહારના દરભંગામાં આવેલા પૂરના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત. એક વ્યક્તિ હજુ સુધી લાપતા. એનડીઆરએફની ટીમો કરી રહી છે શોધખોળ. તમિલનાડુના રામેશ્વરમાં આવ્યો વાતાવરણમાં પલટો. રામેશ્વરમમાં વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તા ઉપર વહેતા થયા પાણી. હિમાચલ પ્રદેશના ધોલાધર પર્વતમાળામાં સિઝનની પ્રથમ હિમવર્ષા. પર્વતોનો રમણીય નજારો સામે આવ્યો. ઊંચા પહાડો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી. અમરેલીના સાવરકુંડલામાં સરદાર પટેલ સોસાયટીના રહેણાંક મકાનમાં ગટરના પાણી ભરાયા. નગરપાલિકાના પાપે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા. સમસ્યાને લઈને પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આરોપ. આણંદના સીમારસડામાં ગામમાં રસ્તા લઈને વિવાદ. ઇન્દિરા કોલોનીથી ગામને જોડતા રસ્તા પર ખેડૂતે જમીન પર માલિકીનો દાવો કર્યો. રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દેવાતા લોકો 3 કિલોમીટરનો ફેરો કરવા મજબૂર. કાર્યવાહી કરવા માંગ. ગાંધીનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ. અડાલજ ત્રિમંદિર સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. કડક કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ. સુરતના જર્જરિત માન દરવાજા ટેનમેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મામલે કાયદાકીય લડાઈ. પાલિકા અને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો વચ્ચે કાયદાકીય લડાઈ. 1300થી વધુ રહીશોની મહારેલી યોજવાની તૈયારી. સોમનાથથી બીડિયા સર્કલ સુધીનો રસ્તો ચાલુ કરવામાં આવ્યો. ડિમોલિશન બાદ રસ્તો 7 દિવસથી રહ્યો હતો બંધ. રસ્તો ખુલ્લો મુકાતા રાહદારીઓ રાહત અનુભવી.